એક ભારત શ્રેષ્ઠ કાર્યક્રમ હેઠળ ભારતીય વાયુસેના દ્વારા આજે નલિયા ખાતે સૌ પ્રથમ અલ્ટ્રા મેરેથોન યોજાઈ. એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાને એક અનોખી પહેલ કરી છે. ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા આજે સૌ પ્રથમવાર અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરાયું છે. ભારતીય વાયુસેના દ્વારા 14મી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી 2020 દરમિયાન નલિયા ખાતે આવેલા એરફોર્સ સેન્ટર પર તેની પ્રથમ ઇન્ટર કમાન્ડ અલ્ટ્રા મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અનુક્રમે 75 કિલોમીટર, 100 કિલોમીટર અને 160 કિલોમીટરની 3 શ્રેણીઓ રાખવામાં આવી છે. એર હેડક્વાર્ટર, IAFના વિવિધ કમાન્ડ્સ અને ભારતીય કોસ્ટગાર્ડના જવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. કે વાયુસેનાને પહેલી વાર એક એસા ઇવેન્ટ રખા હૈ જો કે અલ્ટ્રા મેરેથોન કી કેટેગરીમાં આતા હૈ. કુલ મિલાકે યહાં પે હમ 75 કિલોમીટર, 100 કિલોમીટર ઓર 160 કિલોમીટર કા દોડ દોડ રહે હૈ. જૈસે કે આપ દેખ સકતે હો કે યહાં પે જો ક્લાઇમેટ હૈ વો રનર્સ કે ફેવર મેં નહીં હૈ. બહોત તેઝ હવાએં ચલ રહી હૈ ઓર પૂરા એક સોલ્ટ લેક હૈ, તો હવા મેં ભી સોલ્ટ કા સ્વાદ મિલ રહા હૈ ઓર ઉપર સે ગરમી બઢતી જા રહી હૈ. તો યે એક બહોત હી ટફ કોર્સ હૈ જો ચૂઝ કિયા ગયા હૈ ઓર બહોત હી ચેલેન્જિંગ હૈ. ઓર અલ્ટ્રા મેરેથોન એઝ સચ એક એસા ઇવેન્ટ હોતા હૈ જિસમે આપ ખુદ કે સાથ એક કોમ્પિટિશન કરતે હો કે આપ ખુદ કો કિતના ચેલેન્જ કર સકતે હો, આપ કિતની દૂરી તક જા સકતે હો. તો ઉસ હિસાબ સે જો કન્ડિશન્સ યહાં પે મિલ રહી હૈ વો બહોત હી ફેવર મતલબ રનર્સ કે અગેન્સ્ટ ઓર કોમ્પિટિશન કે ફેવર મેં હૈ. તો મેં 75 કિલોમીટર કી કેટેગરી મેં પાર્ટિસિપેટ કર રહી હું ઓર આધા ડિસ્ટન્સ કવર કર ચુકી હું. અબ આગે જાતી હું દેખતી હું. ઓર ઇસ દોડ મેં જો ભારતીય વાયુસેનાને યે જો ચેલેન્જ રખા હૈ યે આગે જાકે ભી ઓર લોગો કો ઇન્સ્પાયર કરેગા કે હમ એસે ચેલેન્જીસ લે. આ સ્પર્ધા યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને અનુલક્ષીને સશસ્ત્ર દળો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને સમાજમાં સુસંગતતા લાવવાનો છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી વાયુસેનાના યોદ્ધાઓને તેમની સહનશક્તિની કસોટી કરવાની તક મળે છે અને IAFનો જુસ્સો બતાવી શકે છે. આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ 75 કિલોમીટર 12 કલાકમાં, 100 કિલોમીટર 24 કલાકમાં અને 160 કિલોમીટરનું અંતર 36 કલાકમાં પૂરું કરવાનું હોય છે. આવી જોરદાર સહનશક્તિની જરૂર હોય તેવી રમતોમાં ભાગ લેવા માટે સ્પર્ધકોને આકરી તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક મજબૂતી સામે પડકારોનો સામનો કરવો પડે છે. નલિયા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર ઇજે એન્થોની VSM આજે અલ્ટ્રા મેરેથોનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. જખૌ ખાતે આવેલી ભારત સોલ્ટ ફેક્ટરીથી શરૂ થયેલી આ મેરેથોનમાં કચ્છના મનોરમ્ય વિસ્તારો આવરી લેવામાં આવ્યા. રમેશ ભાનુશાલી, GTV News, નલિયા, કચ્છ.